नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા, ખબર સામે આવી રહી છે સુરત થી। દર્શક મિત્રો, શેર માર્કેટ માં 50 લાખ રૂપિયાનું દેવું થઈ જતા નાકરાણી જ્વેલર્સ ના માલિક ને ડુપ્લિકેટ બોમ્બ મૂકી ખંડણી ની માંગણી કરવાનું જાણવા મળ્યું હતું। આ ખબર સામે આવી હતી ત્યારે હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે 27 વર્ષીય ધર્મેશ ઘનશ્યામ ભલાલા ની આ મામલે ધરપકડ કરી હોવાની ખબર છે। આપને જણાવી દઈએ કે ગત 10 મે ના રોજ કાપોદરા વિસ્તારમાં આવેલ નાકરાણી જ્વેલર્સ ની દુકાનમાં પાર્સલમાં ઘડિયાળ બોમ્બ મૂકી ગયો હતો। गत रोज 12 मे ना रोज पार्सल माथी टीक टीक अवाज आवता ज्वेलर्स द्वारा पोलिस ने आ मामले जाण करवामां आवी त्यारे कापोदरा पोलिस क्राइम ब्रांच अने बॉम्ब स्क्वॉड नी टीम तात्कालिक घटना स्थले पहोंचीने तेमना द्वारा तपास शुरू करी देवामां आवी हती। આપને જણાવી દઈએ કે એવા અહેવાલો છે કે આરોપી દ્વારા જ્વેલર્સના માલિકને ફોન કરી 700 ગ્રામ સોનું માંગવામાં આવ્યું હતું અને જો સોનું નહીં આપવામાં આવે તો આ જે જ્વેલર્સની દુકાન છે સોનાની તે બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી। કાપોદરા વિસ્તારમાં નાકરાણી જ્વેલર્સ ને ત્યાં એક 10 તારીખથી થેલા પડ્યા હતા। કાલે એને ખોલીને જ્યારે માલિકે જોયો તો એમાં 2 બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ વાયરિંગ અને સર્કિટ સાથે જોવા મળતી હતી। તરત જ એને કાપોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી। કાપોદરા પોલીસ સ્ટેશન અહીંયા ક્રાઇમ બ્રાન્ચ અને CP 7 પણ જાણ કરવામાં આવી। તાત્કાલિક BDDS FSL ટીમ પણ ત્યાં નાકરાણી જ્વેલર્સને ત્યાં પહોંચ્યું અને પછી ક્રાઇમ બ્રાન્ચે એનું બેક ટ્રેક કરતા જાણવા મળ્યું કે આ જો થેલો હતો આ 10 તારીખે કોઈ કેપ પહેરીને મૂકીને ગયો હતો અને આ 1 વાગ્યાની બનાવની વિગત છે। પછી આશરે 3 વાગ્યાની આસપાસ આ નાકરાણી જ્વેલર્સનો માલિક મહેશભાઈ ઉપર ફોન પણ આવ્યો કે તમે 700 ગ્રામ સોના જ્યાં કહું ત્યાં મોકલી દેશો ત્યારે વરના તમારો ઘર પર જો બમ મોકલવામાં આવે છે તમે જવાબદાર રહેશો। પછી આ મોબાઈલનો ટ્રેક કરતા આ જાણવા મળ્યું કે આ જો નંબરથી જેનાથી ફોન આવ્યો આ એના પણ ચીલ ઝડપ થયેલી હતી આ ફોનની અને 10 તારીખે પણ એક એવા સેમ ટાઈપનો બનાવ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં બન્યા હતા। ત્યાં પણ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં આ આરોપીએ જેનું નામ છે ધર્મેશ ઘનશ્યામભાઈ બાલાલા, ઉંમર વર્ષ 27, એને પણ ત્યાં મોબાઈલ સ્નેચ કર્યો હતો। આ મોબાઈલથી એને નાકરાણી જ્વેલરનો કેશિયર જો છે કે એને ત્યાં જોડે ચેટ કરી હતી અને કાલે એના આરોપીને ઘરે સર્ચ કરતાં સેમ ટાઈપનો થેલો પણ મળ્યા છે અને બીજા એક સર્કિટ અને ઘડિયાળ પણ મળ્યા છે। આ પોતે ભૂતકાળમાં ઓનલાઈન ટોયઝનો ધંધો કરતો હતો તો એનો ખબર હતી કે એમેઝોન કુરિયર કેવી રીતે ડિલિવરી કરે છે, કેવા ટાઈપ બોક્સમાં કરે છે અને ઘડિયાળ કેવી રીતે મંગાવવાનો છે। એનો જાતે ITI પાસ આઉટ છે અને ફાધરની ઇલેક્ટ્રિકલની દુકાન છે તો નાના મોટા સર્કિટ બનાવવામાં આ માહેર છે અને એનો મોટિવ હતો કે શેર માર્કેટમાં એનો મોટો લોસ થયેલા છે છેલ્લા 1 વર્ષમાં। 1 મહિના પહેલાં એનો લગ્ન થયેલા હતા ત્યારે એને નાકરાણી જ્વેલર પાસેથી સોનાની ખરીદવેચ પણ કર્યા હતા। ત્યારે એનો ખબર પડી કે નાકરાણી જ્વેલર્સની 3-4 બ્રાન્ચીસ છે અને ત્યાંથી આસાનીથી મોટા પૈસા મળી શકે છે। અત્યારે પોલીસને એનો અટક કર્યા છે, 2 લૂંટનો પણ ગુના જો 10 તારીખે એને મોબાઈલ લૂંટી લીધો અને 12 તારીખે મોબાઈલ લૂંટી લીધો એનો અલગથી 2 ગુના ઉત્તરાંતમાં અને કાપોદરામાં પણ 1 ગુના દાખલ કરવામાં આવ્યો છે। નહીં, એને કોઈ બમ્બ તરીકે ફક્ત એને વાયરિંગ એવી ટાઈપની મૂકી છે તાકે કોઈ જોઈ લે, જોઈને ડરી જાય। એનો ભવિષ્ય એનો જો મોટિવ હતો આ પણ આ હતો કે આ જો નાકરાણી જ્વેલર્સનો માલિક આ જોઈ લે એને ઘરે પણ જ્યારે ડિલિવરી કરવામાં આવી એ ટાઈપનો સર્કિટનો જોઈને ગભરાઈ જાય અને જ્યારે એનો 700 ગ્રામની માંગણી કરી છે તરત જ એનો સોના ડિલિવર કરી દે એને। આ કહે છે કે અમે કોઈ કહીને ગયો હતો કે થેલા ભૂલી ગયા, એનો લાગ્યો કે ભાઈ થેલા લઈને પરત આવશે પર આવ્યો નથી ત્યારે એને ખોલવામાં આ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સને દ્વારા સફળતા મળી છે। વધારે ડિટેલ્સ એના માટે નહીં કહી શકે તાકે ભવિષ્યમાં જો આરોપીએ ભૂલ કરી છે આ પણ ભૂલ નહીં કરશે। ફક્ત એને ત્યાં એને લગ્ન માટે અને એની સગાઈ માટે જ્યારે સોનું ખરીદ્યું ત્યારે એની દુકાનમાં અવરજવર કરી હતી, બીજા કોઈ એના જોડે કોઈ એવા પહેચાન નથી।
નહીં બોમ્બ પહેલાં માલિકે એનો ખબર પડી કે એમાં કુછ છે ત્યારે એનો ના ખબર હતી કે કોઈ માંગણી કરશે પછી બે કલાક પછી એનો ફોન આવ્યો આ ફોનથી એને માંગણી કરવામાં આવી